આગળ વાત કરીએ તો ચોટીલાની, ચોટીલા તાલુકામાં હાલ ચોટીલા વીસી મંડળ હડતાળ ઉપર ઉતરતા ઓનલાઈન મફરી રજીસ્ટ્રેશન અને ખેડૂત સહાય યોજનાના ફોર્મ ભરવાની કામગીરી બંધ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ચોટીલા તાલુકાના પીપરારી ગામના ખેડૂતોની તંત્રને અપીલ, તાત્કાલિક ધોરણે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ખેડૂતો સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી તેમને સમયસર તેમના પાકનું વેચાણ અને ખેડૂત સહાય મળી શકે. હાલ ખેડૂતોના મગફળીનો પાક ખેતરમાં તૈયાર થઈને પડ્યો છે અને રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફિસે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં વધુ કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે પણ દર વર્ષે કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા અહીંના ખેડૂતો દ્વારા મગફળીના વાવેતર કરવામાં આવ્યા પણ તેમાં પણ વીસીઈ મંડળની હડતાલને કારણે ક્યાંક આ વિસ્તારના ખેડૂતોને તેમની મળતી સહાય પણ મોડી મળે અથવા સમયસર રજીસ્ટ્રેશન ન થાય તો ના પણ મળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જગદીશી ઝાલા, ZS TV, ચોટીલા. ફોર્મ ભરવાની જાહેરાત કરી છે પણ એ જાહેરાતના અનુસંધાનમાં ખેડૂતો પોતે દોડાદોડી કરે છે અને કેમ કે અમારા ફોર્મ ભરવાના છે, શું જોઈએ છે, પણ ત્યાં જાય તો કોઈને જવાબ નથી મળતો. વીસીઓને પૂછે તો વીસીઓ ત્યાં જોવા નથી મળતા, કારણ કે પોતે તો હડતાળ ઉપર છે. તો સરકાર અત્યારે કેમ જાગૃત થઈ? આ વીસી લોકોએ એને 15 દિવસ પહેલાં અલ્ટિમેટમ આપેલું હતું અને અત્યારે જ્યારે ખેડૂતના માથે આવી તકલીફ આવી, જ્યારે મુશ્કેલી આવી અને ફોર્મ ભરવાનું થયા ત્યારે વીસી પોતે હડતાળ ઉપર થઈ ગયા, તો ખેડૂતને અત્યારે કેમ મોડી મોડી આંખ ઉગડી? એક ખેડૂતને હેરાન કરવાની જ વાત છે આ સરકારને.